हेलो विद्यार्थी मित्रों, नमस्ते। पुनरावर्तन में आज आप पार्ट छिकु भू लेखक गौरीशंकर गोवर्धन राम जोशी, एमनु उपनाम छे धूमकेतु। जन्म ईस्वीसन 1892, मृत्यु ईस्वीसन 1965। धूमकेतु नो जन्म गोंडल पासेना वीरपुर गाम में थयो हतो। गुजराती साहित्य में टूंकी वार्ता क्षेत्र धूमकेतु नो प्रदान विशेष जाणीतु छे। तणखा मंडल ना चार भाग उपरांत बीजा 20 जेटला वार्ता संग्रह तेमणे आप्या छे। पोस्ट ऑफिस, भैया दादा, रजपूतानी, एक टूंकी मुसाफरी, जीवन नो प्रभात, पृथ्वी अने स्वर्ग, हृदय पलटो, आत्माना आंसू वगैरे तेमनी प्रख्यात टूंकी वार्ताओ छे। भीखू भीख मांगीने पोतानुं तेमज पोताना कुटुंबનું ભરણ પોષણ करना एक नानकडो एवो छोकरो छे। ते खूब सरस पात्र निभावे छे। વેઠીને ખાવું, પોતે વેઠીને પોતાના માં ભાંડુઓને વિશેષ ખ્યાલ રાખવો, એવું વલણ તેમનામાં સરસ રીતે દેખાઈ આવે છે। ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા, પણ પોતાના ભાઈ ભાંડુઓને ખાવા માટે રાખ્યા હતા, તેથી તે પોતાની માં પાસે ખોટું બોલે છે, અસત્ય બોલે છે કે મેં ખાધું છે, ધરાઈને ખાધું છે, પણ પોતાના અંદરની જે લાગણી છે પોતાના માં અને પોતાના ભાઈ ભાંડુઓ માટે તે અહીં સરસ રીતે બતાવી છે। સાંજના 7:30 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીને રોશનીની ઝાંખી કરી રહ્યા હતા। મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતી। અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો। સાંજનો સમય હતો, ખૂબ જ ગીર્દી હતી, વાહનો ઘણા બધા પસાર થઈ રહ્યા હતા, એટલે લેખક ફૂટપાથ પર ચાલતા ચાલતા જતા હતા। એક કંગાલ પર ઇતની રહમ કર, દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા। પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો। ફરી આ જ શબ્દો સંભળાયા। મેં ડોકું જરા ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી। એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઉભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા। લેખકે આ શબ્દો સાંભળ્યા અને આજુબાજુ નજર ફેરવી તો એને ફરીથી આ શબ્દો સંભળાયા અને જોયું તો દરવાજા વચ્ચેની સાંકડી ગલીની અંદર એક સ્ત્રી પોતાના બાળકોને લઈને બેઠી હતી। તે ખૂબ જ ગરીબ દેખાતી હતી। એવામાં વચ્ચેના સરિયા માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ। એક નાનો એવો છોકરો રસ્તો ક્રોસ કરતો હતો અને તે મોટરની આગળ જ આવી જતી અને અકસ્માત થઈ જતી। આ દ્રશ્ય જોઈ લેખકની રાડ ફાટી ગઈ, બૂમ પડી ગઈ। સહેજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગાર દીધો। શોફર એટલે ડ્રાઈવર, ડ્રાઈવરે એને બચાવી લીધો, એનો એક્સિડન્ટ થતાં રોકી લીધો। તેની માં આગળ વધીને હાફરી ફાફરી દોડતી તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી। તેની માને હાફરી ફાફરી દોડતી આવતા જોઈ તેણે જોયું કે મારું બાળક ગાડીની અંદર કચડાઈ જશે, એટલે તરત જ આવ્યું અને ત્યાં જ ડ્રાઈવરે હોર્ન વગાડીને ગાડીને વગાડી મૂકી પાછો હટ્યો। ત્યાં એક જણા સાથે ભટકાયો, માફ કરજો માસ્ટર સાહેબ, કહી એક જણો ભટકાતો ચાલ્યો ગયો। અને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ જ શબ્દો ત્રીજી વાર કાનમાં સંભળાયા, એક કંગાળ પર ઇતની રહમ। લેખક આ દ્રશ્ય જોવા ગયા હતા ત્યાં જ એની સાથે કોઈ ભટકાયું, ફરીથી પેલી કંગાળ સ્ત્રીના શબ્દો એના કાનમાં સંભળાયા કે એક કંગાળ પર ઇતની રહમ કરો, એક ગરીબ સ્ત્રી પર
રહેમ કરો, દયા કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં, અંધારામાં મેં નજર કરી. તેના પગ પાસે ઉગાડે શરીરે ત્રણ છોકરાઓ સૂતા હતા. તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર અને જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી, ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. ગરીબ સ્ત્રી હતી, ખૂબ જ દરિદ્ર લાગતી હતી. એના ખોળામાં એક નાનું એવું છોકરું બેઠું હતું, તે પણ દયામણું મોં રાખીને આવનાર અને જનાર વ્યક્તિની સામે જોયા કરતું હતું. પોતાની આંખમાં જે તેજ હોય તે તેજ એનામાં દેખાતું ન હતું. ગરીબી તેના ઉપર ખૂબ જ ત્રાસ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું હતું. તેના મોં ઉપર આ દ્રશ્ય ખૂબ જ દેખાઈ આવતું હતું અને ખબર પડતી હતી કે ખૂબ ગરીબ સ્ત્રી છે, ભૂખી છે, કંગાળ છે. મારો હાથ એકદમ પોતાના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ બે કલાક પહેલા જ ફલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. એમણે ખિસ્સામાં હાથ નાખ્યો અને એમની પાસે જે પૈસા હતા તે શહેરમાં મુસાફરી કરી હતી તેમાં વપરાઈ ગયા હતા. પણ અત્યારે તે ભૂખ્યો પડ્યો. માત્ર ત્રણ પૈસા જ હાથે ચડ્યા. એમના ખિસ્સામાંથી વધારે પૈસા ના નીકળ્યા, ફક્ત ત્રણ પૈસા જ નીકળ્યા. નવ આના સિનેમા, એટલે કે નવ આના નવ પૈસા સિનેમા જોવામાં, પિક્ચર જોવામાં કાઢી વાપરી નાખ્યા અને રોકડા સવા છ આના હોટલે ઉપાડી દીધા હતા, એટલે કે હોટલમાં નાસ્તો કર્યો તેના વપરાઈ ગયા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. એટલા પૈસામાંથી તો ઘણી બધી વ્યક્તિઓ સરસ રીતે પોતાના દિવસો પસાર કરી શકે છે, ખાઈ પી શકે છે. પણ મારા આ રીતે શોખ પૂરા કરવામાં વપરાઈ ગયા. એ પસાર થઈ જતા વિચારની સાથે જ હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. ત્રણ પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા અને પૈસાના ફકરાટથી જાગેલું છોકરું મને ફરી સતાવે તે પહેલા જ હું દૂર થઈ ગયો. ફક્ત ત્રણ પૈસા તેમને શરમ આવી કે હું આટલા પૈસા આપીશ, શું થશે એ લોકોને, આટલા પૈસામાં કેવી રીતે થશે. પણ જે હતું તે કાયદા હાથમાં આપ્યું અને એ અવાજથી પેલું છોકરું જાગી ગયું અને છોકરો બોલ્યો, માં તે ખાવાનું છે, શું છે, લાવજો. એ કહે છે એને એમ થયું કે કોઈએ ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, ખાવાનું તો બેટા ભાઈ લાવશે ત્યારે થશે. પણ એ ગયો ક્યાં, ક્યારનો ગયો છે. પાછળથી લારીવાળાનો હટ્ટોભાઈ હટ્ટોનો અવાજ આવતા હું એક તરફ હસ્યો અને શિંગોડાવાળાના એક જાતના સ્વરો વચ્ચેથી પગથી પર ચડી ગયો. એટલે પબ્લિક ઘણી બધી હતી, માણસોની અવર જવર ઘણી જ હતી ત્રણ દરવાજા પાસે. એટલે બધા જ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, જવા આવવાની એમની અવર જવર ચાલુ જ હતી અને ત્યાં જ એમને હટ્ટોભાઈ હટ્ટોનો અવાજ સંભળાયો. એટલે એક તરફ ખસ્યા અને ફૂટપાથ પર ચડી ગયા. ફૂલોની છાબડી પર, નાળીએ પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર એમની દ્રષ્ટિ ફરી વળી. લોકોની ઠઠ તરફ દ્રષ્ટિ ખેંચાય. લોકોની ઠઠ એટલે કે ભીડ. કઈક તહેવાર હતો અને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલા સહેજ તે તરફ પડ્યા. દુકાનમાં ગોઠવાયેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઉભા હતા. રોશની હતી, સરસ કઈક તહેવાર હશે એટલે રોશનીઓ કરેલી હતી, એટલે લોકો દુકાન તરફ બધા જતા હતા. તેમને જોયું, મીઠાઈની ખરીદી કરતા હતા લોકો. સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી, તરસથી, અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગુજરાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં જ ચોંટી રહી હતી. છોકરાને એને જોયો કે મીઠાઈના થાળ તરફ તેની દ્રષ્ટિ હતી. એને
જાણે કે ભૂખથી તરસથી છીપાયેલો હતો. એને ખૂબ ભૂખ લાગી હશે એવું એના મોં પર દેખાઈ આવતું હતું. મીઠાઈ ખાવાની અનહદ ઈચ્છા હતી અને જલેબી તરફ એની વધારે નજર ચોટી રહી હતી. એના અંગ પર એક પણ સાજું લુગડું નહોતું, એટલે કે સારું કપડું ન હતું. ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ એના મોઢા પર પણ જોવા મળતા ન હતા. હું ધીમેથી ગોળ ચકરાઓ ખાય પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો અને એના પર નજર ફેરી. તે શાંત અને લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. એના શરીર પર એક પણ કપડું ન હતું. એના મોઢા પર આશા કે નિરાશા એવા કોઈ ભાવ દેખાતા ન હતા. અને એના મોઢા પર કશું જ દેખાતું નહોતું, ફક્ત એ મીઠાઈ તરફ જોઈ રહ્યો હતો. એ એક ખૂણામાં ઊભા રહીને લેખક જોઈ રહ્યા હતા. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પાસે જલેબીનું પડીકું બંધાવ્યું, તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અર્ધી આશામાં ને અર્ધી ઘેલછામાં છોકરાએ જરા હથેળી લંબાવી, સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થયું. તેની બાજુમાંથી એક ભાઈ પસાર થયા જલેબી લઈને, અને એ જલેબીની સુગંધ અને જલેબી જોઈ અને એનું મોં પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરી ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભૂઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાળ પહેરણમાં છુપાવી દીધો. પાછળથી મોટરના ભૂંડાનો અવાજ થયો. આગળથી એ આંખ નથી કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યું. પેલો ઊંચો થઈને દુકાનમાં નજર કરતો હતો અને ફરી પાછો પોતાના ખિસ્સામાં હાથ છુપાવી દેતો હતો. ત્યાં જ મોટરના ભૂંગળાનો હોર્નનો અવાજ આવ્યો અને કહે છે કે એ આંખ નથી કે શું, કારણ કે દેખાઈ આવે છે એના કપડા પરથી, એના શરીર પરથી કે આ ગરીબ ભિખારી છોકરો જ છે. એટલે સારા વ્યક્તિઓ એને દૂર ધકેલે છે. જાજા અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય એમ કહી તેને ધીકાઈએ કોઈ એક વ્યક્તિએ એને કહ્યું કે જા અહીંયા કેમ ઊભો છે, તારે તે કઈ આ વસ્તુ લેવાતી હશે, તારે કઈ લેવાનું હોય, જા જતો રે અહીંયાથી, એમ કરીને એને ધિકારે છે. બધા વેરીને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી અને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું. એ સમજી ગયો કે અહીંયા હું ઊભો રહીશ તો કોઈને ગમશે નહીં અને મને તો ખાવાનું મળવાનું જ નથી, મને મારાથી તો મીઠાઈ લેવાશે જ નહીં. એટલે એ ધીમા સ્વરે બોલે છે, હા ભાઈ સાચું કહો છો, હું સવારનો ભૂખ્યો છું પણ મારે ભિખારીને શું લેવાનું હોય, હું ભૂખ્યો જ છું પણ હું તો ભિખારી છું, મારે તે વળી શું લેવાનું હોય, એવા દર્દ સ્વર સાથે તે બોલે છે. તેને જોરથી મૂકી વાળ અંદર ખકડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફરક્યા વગર તે ચાલ્યો ગયો. દર્દભર્યા અવાજે તે બોલ્યો અને પછી જોતો જોતો જોરથી ગુસ્સામાં મુઠ્ઠી વાળી અને પાછો નીકળી ગયો. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, અરે કદાચ એ દરવાજાની સાંકડી નેણમાં સળતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. એને તરત જ ખ્યાલ આવ્યો કે ચોક્કસ આ પેલી સ્ત્રી જે ગલીની અંદર બેઠી છે એ સ્ત્રીનો છોકરો હોવો જોઈએ. અરે કદાચ દરવાજાની સાંકડી નેણમાં સળતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે, કદાચ શું એમ જ હશે.
સામેની શિલ્પાને નીચે બેસીને ઢોળના પોતાનું ચિત્ર પાતળ્યું. તેમાં એ દાળિયા બાંધી રહ્યું હતું. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. પછી એ દુકાનથી પાછો ફરી ગયો અને બીજી દુકાને જે દાળિયા લીધા અને એ દાળિયા પોતે ચિત્રાની અંદર ફાટેલ તૂટેલ કપડું હતું એની અંદર એ દાળિયા બાંધતો. તેમાંથી તેણે એક મુઠ્ઠી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર ઝપી જોઈ. એને ઝડપી લેવા આતુર મોં કોહું થતું દેખાયું. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું. દાળિયાની મુઠ્ઠી ભરી કપડામાં બાંધવા જતો હતો અને એને મુઠ્ઠી ભરી પોતાના મોંમાં નાખવા જતો હતો ત્યાં જ તેનો ચહેરો વદન એટલે ચહેરો કરમાઈ ગયો. તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિત્રામાં બેસી જતી હતી. દુઃખનું દુઃખ ગળી જઈને ચિત્રું ઉટાડી તે ત્રણ દરવાજા તરફ ચાલ્યો ગયો. ફરી મોઢામાં નાખવા જતો હતો ત્યાં જ એને પોતાના ભાઈ ભંડુઓ પોતાની માં યાદ આવી અને તે દાળિયાની મુઠ્ઠી એને ફરી કપડામાં નાખી દીધી અને દાળિયા બાંધી દીધા. પોતે મોઢામાં નાખ્યા નહીં અને એ ચિત્રું વીંટાડીને ફરી તે દરવાજા તરફ ત્રણ દરવાજા તરફ ચાલ્યો. એને એને પેલી સ્ત્રી પાસે જ ગયો અને તે પેલી સ્ત્રી પાસે જ ગયો. પહેલા છોકરા એને વળગી જ પડ્યા. સ્ત્રીએ પોતાની ફાટેલ ફૂટેલી ગોદડી પર એને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢણી ચમકારી પસાર થઈ ગઈ. હા માં, શાંતિથી બોલ્યો, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું અને પછી આવ્યો. માં પૂછે છે કે બેટા તે કશું ખાધું? એટલે જવાબ આપે છે, હા માં મેં બહુ ખાધું. એને કશું જ ખાધું નહોતું, પણ પોતાના નાના ભાઈઓને અને પોતાની માને ખાવા માટે તેણે પોતાના દાળિયા રાખ્યા હતા. એ જૂઠું બોલે છે કે જો હું ખાઈશ તો એ લોકો માટે શું રહેશે, એટલે પોતે જૂઠું બોલે છે અને કહે છે કે હા મેં દાળિયા બહુ ખાતા, પાણી પણ ખૂબ પીધું અને પછી આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણ હતો ભાઈ? માં પેલી જલેબીની દુકાન છે ને, ત્યાં એક શેઠે મને જલેબી ખવડાવી, એનાથી બોલાઈ ગયું. એને ખાધી? જલેબી પણ ખાધી નહોતી. હે? હા માં, અમારો ભાગ કરતા છોકરા કૂદી પડ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી અને સંતોષથી જોયા કર્યું. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડું રાખી. તને કોઈ જલેબી સારી વસ્તુ આપે તો તારે તારા ભાઈઓ માટે રાખવું પડે, એવી રીતે ખવાય નહીં. પણ એને ક્યાં ખબર છે કે મારા દીકરાએ ખાધું જ નથી. બેટા, થોડુંક ભાંડરડા માટે રાખ્યું હોત તો, તું તો મોટો, તારા પાળિયા આ મોટા થાય છે, થાય કેમ છે? દાળિયા ક્યાંથી કાઢ્યા? તું જ પાડીશ તારા ભાઈ બહેનને તો એ મોટા થશે, અને જો તું નહીં રાખે સરખી રીતે, નહીં ખાવાનું લાવે તો ક્યાંથી ખાશે ભાઈ બહેન? બરફ સારીઓ તેના 10 પૈસા આવ્યા ને. દાળિયા ક્યાંથી લાવ્યો? તો કહે છે કે બરફ સારીઓ હતો. બરફ પહેલાં તો કારખાનામાં જ બરફ મળતો હતો અને બરફને છોલવામાં આવે અને એ સારીઓને તેના 10 પૈસા આપ્યા. હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6. એમ બોલતા બોલતા છેવટે કહી નાખ્યું કે 10 પૈસા તો મળ્યા જ નહોતા. અને બોલાઈ ગયું 10, એટલે કહે છે 10 પૈસાના દાળિયા લાવ્યો. માના જીવનને જરાક ટેકો આપ્યો હોય ને તેવું તેને લાગ્યું. બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યું અને મદદ કરી. આપણે ઘણી વખત આપણા ઘરે ભિખારીઓ કોઈ આવતું હોય તો આપણે કહીએ છીએ, મહેનત કરો તો પૈસા મળે, કંઈક નોકરી કરવા જાઓ તો તમને સારું પડે, આમ કરો તો બરાબર છે. પણ એ મહેનત તો કરતો જ હોય છે, પણ એને કોઈ કામે રાખવા જોઈએ ને. એવું પણ બને ને કે ગરીબ વ્યક્તિને કોણ રાખે? ઘણી વખત કપડાં સરખા ફાટેલ તૂટેલ કપડાં હોય,
નાયા ધોયા વગરના દેખાતા હોય તો એવી વ્યક્તિને ઘણા લોકો કામ નથી આપતા, અને કામ આપે તો પણ કેટલા પૈસા આપે, બહુ જ ઓછા પૈસા પણ ઘણી વખત મળતા હોય છે. એટલે એવી વ્યક્તિઓને કામ કોણ રાખે? આપણે શિખામણ તો ઘણી બધી આપતા હોઈએ છીએ, પણ આપણને એને પાછળની વાત ખબર નથી હોતી. એટલે લેખક કહે છે કે આ છોકરાએ તો નથી જલેબી ખાધી, નથી દાળિયા ખાતા, અને ખોટું બોલ્યો કે મેં બધું જ ખાધું છે. એને મદદ કરવી જોઈએ, આપણે એને મદદ કરવી જોઈએ તો આપણને સારું પડે. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોટી. મેં હોટલ અને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા, એને બીજી વખત યાદ કર્યા કે જો મેં હોટલમાં પૈસા ના ખર્ચ્યા હોત કે પિક્ચર ના જોવું તો જે પૈસા બચ્યા હોત તે હું આને મદદ કરી શક્યો હોત, તેવું તેને યાદ આવી ગયું અને કહે છે કે મેં ના કર્યું હોત તો ખૂબ સારું હતું. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? અવિશ્વાસ ભરી રીતે મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોયું, દાળિયા ખાધા એ પણ મેં જોયું, પણ તારું નામ તો બોલ. લેખક એને કહે છે કે તે જલેબી ખાધી, દાળિયા ખાધા એ બધું જ મેં જોયું, તારું નામ શું? પોતાની વાત કળાઈ ગઈ એટલે કે જણાઈ ગઈ છે એ જાણીને તેને નીચાઈમાં જરાક મોં મલકાવ્યું અને નીચું જોઈ બોલ્યું, મારું નામ ભીખુ સાહેબ, મારું નામ ભીખુ છે. બરાબર બેટા, સમજાયું કે આપણે હંમેશા મદદ કરવી જોઈએ બધાને? બરાબર છે, પરિસ્થિતિ જાણીને આપણે મદદ કરવી જોઈએ. ચાલો શબ્દાર્થ આપણે જોઈશું. ઠઠારો, સામાને આંજવા કે પ્રતિભાવ કરવા માટેનો દેખાવ, ભપકો, ભીડ, કમાન, ધનુષ્ય જેવા વળાંકવાળી રચના, શોફર, અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર, જુલમ, ત્રાસ, જીવન દોરી, આયુષ્ય દોરી, આયુષ્યરૂપી દોરી, આવરતા, અનિમેષ, મટકું પણ માર્યા વિના, અનાયાસ સહજ રીતે, સમાધિ, ઊંડું ધ્યાન. સમજ પડી બેટા? ચાલો, નમસ્તે.